5 લાખ લીધેલા હતા, એમાં મેં 8 લાખ એને પરત કરી દીધા છે, છતાં પણ અમારી ઘરે આવીને એમ કે છે કે અમને 70 લાખ આપો. રસ્તામાં પણ ધમકી આપે છે જયારે મળે ત્યારે. બાર એસોસિએશનના પ્રમુખ છે રાજકોટના, એમના કાકા, અને એ લોકો એમ કે છે કે અમારા ઉપર કોઈ ફરિયાદ દાખલ નહીં થાય, અમારો કોઈ વાત પર વાકો નહીં કરી શકે. હવે કોના નાણા છે નહીં છે આ માટે જો કંઈ લિંક મળે તો જ થાય. મોટા ભાગે આમાં વ્યાજખોરીમાં થાય શું છે કે આ ઓફિશિયલ નથી હોતા. જેવી રીતે અમે વાત કર્યા કે ચેકથી આ પેમેન્ટ નથી થતા, રોકડામાં થાય છે. રોકડામાં થાય તો આ કોના નાણા છે આ પ્રૂફ કરવામાં થોડી તકલીફ પડે છે. બાકી હા, જે ભાઈએ વ્યાજ ઉપર નાણા આપ્યા છે આ તો આને તો કે આપણે કબજેમાં લઈ શકીએ, લેકિન આ નાણા આ ભાઈને કોણ પાછળથી આપી રહ્યા છે, જ્યાં સુધી આપણે પાસે એવિડન્સ નહીં હોય ત્યાં સુધી કાર્યવાહી નહીં કરી. આજરોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ શહેરમાં જે ગેરકાયદેસર વ્યાજના ધંધા કરતા છે લોકો, આ લોકોને જે લોકો ત્રાસેલા છે આ લોકોને સાથે એક લોકદરબાર કરવામાં આવ્યા. આ લોકદરબારમાં આ લોકોને જુદા જુદા જે સંસ્થાઓ છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન છે, બેંક છે, સરકારશ્રીને જે યોજનાઓ છે આ બાબતમાં આ લોકોને સમજ આપવામાં આવ્યા, અને આને જે કંઈ સમસ્યાઓ હતા આ લોકોને આ સાંભળવામાં આવ્યા. પછી આ લોકોને જે કોઈ ગેરકાયદેસર વ્યાજ ધંધાવાળાને ચક્કરમાં ફસાઈ ગયા હશે આ માટે કાયદેસર કાર્યવાહી માટે કરવા માટે અરજી આપવા માટે સમજ આપવામાં આવ્યા, અને આગળ ભવિષ્યમાં આ લોકો આવા ચુંગલમાં નહીં ફસાય, આના આના ફેમિલીવાળા કે આને બીજા અડોશી પડોશીને આ મુજબ સમજ કરે તે માટે આને વિગતવારને જુદા જુદા યોજનાઓને જાણકારી આપવામાં આવ્યા. અને હું ઈચ્છું કે આથી આ લોકોને તો ફાયદા થશે, અને આજુબાજુ બીજા જે લોકો છે આ લોકોને પણ ફાયદા થશે, અને આગળ આ જે દૂષણ છે આમાં આપણે કંટ્રોલ કરી શકશું. સર, કાયદાકીય આટીઘૂટીને કારણે અનેકવાર પીડિતોને ન્યાય નથી મળતો, કારણ કે એડવાન્સ ચેક લઈ લેવા, લખાણ કરી દેવા, આ બધા ઇસ્યુ ઘણા બધા આવતા છે, તો કાયદાકીય રીતે પોલીસ કઈ રીતે એમને મદદ કરશે? પોલીસ જે છે આ કાયદાથી બંધાયેલા છે. કાયદામાં જે જોગવાઈ છે આ મુજબ જો કોઈ, જે ગુજરાત મની લેન્ડિંગ એક્ટ છે આનેથી ઉપર વ્યાજ લેતા હોય, આને પાસે રજીસ્ટ્રેશન કરાવેલા નહીં હોય અને આ લોકો વ્યાજના ધંધા કરતા હોય તો આને ઉપર આપણે ગુનો દાખલ કરી શકશું. ગુનો દાખલ કર્યા બાદ આને અટક કરવાનું, ચાર્જશીટ કરવાનું, આ બધા કાર્યવાહી આપણે કરી શકીએ છીએ. અમુક કેસોમાં પછી માણસો આવી રીતે ફસાઈ જાય છે કે બાકી બધા આને પાસે હોય લેકિન આ લોકો સામેથી કંઈ આવા આપી દીધા હોય જેમાં પછી આપણે મદદ નથી કરી શકતા બધા, તો આમાં લીગલ શું છે પોઝિશન, આમાં લોયરની જો સલાહની જરૂર હશે તો આ લઈને પછી આપણે આને સહકાર આપી શકશું, જો કે આને સલાહ આપી શકશું, લેકિન પોલીસ જે છે આમાં જો કાયદેકીય રીતે ગુનો બનતા હશે તો ગુનો જ દાખલ કરીને આને ફરિયાદને ઉપરથી આને અટક કરવાનું અને ચાર્જશીટ કરવાનું આ કાર્યવાહી પોલીસમાં થશે. ગુનો દાખલ થયા છે, જે બાકી અરજીઓ છે આને ઉપર કદાચ ગુનો નહીં બન્યા હશે, અથવા અમુક વખતે આ પણ થાય છે કે પોલીસમાં ફરિયાદ થઈ જાય પછી સમાધાન થઈ જાય તો પછી પાછળથી ગુનો દાખલ નહીં થાય આ લોકોને, તો કદાચ આને કારણે નહીં થયા હશે, લેકિન શું કારણે આ બાકી 13 રહી ગયા છે આ એનાલિસિસ કરવાનું હજી બાકી છે, લેકિન 60 માંથી 47 તો ગુનો દાખલ થયા છે ગયા વખતે, અને આમાં 65 જેટલા જે છે આરોપીઓ અટક પણ કરવામાં આવ્યા છે, અને 2 આરોપીને પાસામાં પણ અટક કરવામાં આવ્યા છે, તો કાર્યવાહી તો ગયા વખતે પણ થયા છે, અને આવી જ રીતે આ વખતે પણ આ ડ્રાઈવ જે છે 1 મહિના સુધી ચાલવાના છે, પૂરા જુલાઈ માસમાં આ ડ્રાઈવ ચાલશે, અને આમાં જેટલા અરજીઓ આવશે પછી આને આપણે એનાલિસિસ કરશું કે આમાંથી કેટલાને ગુનો દાખલ થયા અને કેટલાને નથી થયા, નથી થયા તો શું કારણસર નથી થયા, પછી આપણે આને ઉપરથી નિષ્કર્ષમાં આવશું. સર, આપણે ગુનો નોંધ્યો પછી વ્યાજખોર શું કરે છે પાછો છૂટા પછી, એ કોઈ વખત તપાસ કે આપણે કોઈ વખત એવું કરીએ છીએ કે જરૂરી બની જાય છે? ચલો, આ તમારા સજેશન સારા છે, આપણે એક વખત જોઈ લઈશું. કારણ કે પછી કારણ કે ધંધામાં પાછો જાય છે છૂટીને, કારણ કે આની કે લાંબી એવી બધી હોતી નથી, તો પછી એ શું કરે છે સર એ પણ જોવાની એક જરૂરિયાત લાગે છે.
તમારી સલાહ સાચી છે, જોકે આને ઉપર આપણે જોઈશું આગળ. વ્યાજખોરો પાસે આવકના સાધન નથી હોતા, એની પાછળ જે નાણાં હોય છે એ રાજકીય નેતાઓના ફેરવતા હોય છે. આવા કિસ્સાઓમાં પણ અરજી થાય છે પણ કાર્યવાહી નથી થતી. નહીં, આપણે તો જે ભાઈ કાર્યવાહી કરે છે, જે વ્યાજ ઉપર ધંધો કરે છે, આપણે આને ઉપર સુધી જઈ શકીએ. આને ઉપરથી આગળ જવા માટે હવે કોના નાણાં છે નહીં છે આ માટે જો કંઈ લિંક મળે તો જ થાય. મોટા ભાગે આમાં વ્યાજખોરીમાં થાય શું છે કે આ ઓફિશિયલ નથી હોતા. જેવી રીતે અમે વાત કર્યા કે ચેકથી આ પેમેન્ટ નથી થતા, રોકડામાં થાય છે. રોકડામાં થાય તો આ કોના નાણાં છે આ પ્રૂફ કરવામાં થોડી તકલીફ પડે છે. બાકી હા, જે ભાઈએ વ્યાજ ઉપર નાણાં આપ્યા છે આ તો આને તો કે આપણે કબજે મેં લઈ શકીએ, લેકિન આ નાણાં આ ભાઈને કોણ પાછળથી આપી રહ્યા છે, જ્યાં સુધી આપણે પાસે એવિડન્સ નહીં હોય ત્યાં સુધી કાર્યવાહી નહીં કરી શકશે. સર, રાજકોટમાં સાહેબ કેટલા લોકો પાસે લાયસન્સ છે આ ધિરાણ કરી શકે એવું, વ્યક્તિગત રીતે સાહુકાર, એનું કોઈ આપણે આંકડો મેળવ્યો હોય? અને આજે ટોટલ કેટલી ફરિયાદો આપણી પાસે નોંધાઈ? હજી આને ટોટલ કરવાનું બાકી છે, કારણ કે આ કાઉન્ટર અહીંયા પોલીસ સ્ટેશન વાઇઝ આપણે બનાવ્યા હતા ફરિયાદ લેવા માટે. પછી આ બધા પોલીસ સ્ટેશન વાળા ભેગા થશે, પછી આજે કેટલા ફરિયાદ થાય આપણે માહિતી મળી. કેટલા લોકો પાસે લાયસન્સ છે એવું કઈ વિગત આપણે મેળવી છે? આ લાયસન્સ જે છે રજીસ્ટ્રાર પાસેથી મળતા હશે, જો કે તો ત્યાંથી પછી આ વિગત આપને મળી શકશે. સર, એક અરજદારે અત્યારે આપને રજૂઆત કરી હતી કે ભોગાભાઈ ભરવાડ પોલીસ 2022 થી ધક્કા ખવડાવે, ફરિયાદ નથી લે, ધમકાવે છે, તો શું એની સામે કઈ કાર્યવાહી? એક વખત જોઈ લઈએ આને શું ફરિયાદ છે. નહીં, આ રજૂઆત છે, લેકિન આને ફરિયાદ શું છે આ ફરિયાદ જોવા પડે કે આને ફરિયાદમાં શું તથ્ય છે નહીં છે, આને ઉપરથી શું કાર્યવાહી થયા છે. પછી આમાંથી જો કોઈ જો કે કોઈને જો કે બેદરકારી જણાઈ આવશે તો આને ઉપર કાર્યવાહી થાય. અજયતી કુમારના મિત્ર મૌલિકભાઈ રાજાણી અને મોહિતભાઈ રાજાણીએ મદદ કરવા માટે એને 10 લાખ રૂપિયા આપ્યા હતા. એ 10 લાખના અમે 8 લાખ બેંક મારફત આપી દીધા છે. અને 19/2/24 રોજ મારે ઘરે આવીને એને 70 લાખની માગણી કરેલી, જેથી અમે 20/2/24 રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી આપી આવ્યા છે. કેટલા ટકા વ્યાજ વસૂલ થાય? 5% લેખે વ્યાજ વસૂલ કરતા ટાઈમસર જો ન અપાય તો 5% પેનલ્ટી કરીને 10% વ્યાજ લેતા હતા. આટલા ટાઈમથી તમે આ રીતના પીડાવ છો, અગાઉ ક્યારે રજૂઆત કરી, અગાઉ ક્યારે પોલીસ ફરિયાદ નોંધવા ગયા હતા? 20/2 આ શરૂ અમારી પાસે માગણી શરૂ થઈ 19/2 આવ્યા ઘરે અને 70 લાખની માગણી કરી, એટલે 19/2 અમે અરજી કરી આવ્યા હતા પોલીસ સ્ટેશન ગાંધીનગર, મને સીપી સાહેબને આપી દીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રજીસ્ટ્રેટરીથી મોકલી દીધી હતી. ત્યાર પછી અમે ઘણી વખત મળ્યા, અમારે પોલીસ ગુનો અને FIR દાખલ કરતા નથી, એવી રીતે 3-4 વખત 6/3 28/3 6/3 30/3 એવી રીતે મુખ્યમંત્રી અને ગાંધીનગર હર્ષંકી સાહેબને અરજી મોકલી દીધી, પણ એમ છતાં આજની તારીખ સુધી 4 મહિના ઉપર FIR નોંધતા નથી. સેના માટે? 5-6 પ્રોમિસરી નોટો, 4 આરોપીએ 5. કાકા, સેના માટે તમે લીધા હતા પૈસા? આ બાળક માટે, આ બાળકના પેલા માટે. સારવાર અમુ અમરોદામાં 6 મહિના ICU આ બાળકને રાખ્યો છે. આનો જન્મ મારે 7/1/2021 થયો હતો, ત્યારે 21 દિવસે એમનું હાર્ટ બંધ થઈ ગયું હતું, તો પૂરું થઈ ગયું હતું. ડૉક્ટર એમ જ કીધું હતું કે તમે એને ઘરે લઈ જાઓ, પણ અમે આશા નહોતી મૂકી. તો 10 મિનિટ પછી એનો જીવ આવ્યો, પણ એને મગજમાં એટલું ડેમેજ થઈ ગયું હતું કે એ જમતો નહીં, એને થૂંકે ગળે ન ઉતારી શકતો. એના માટે એને મશીન એવું બધું વિકસાવવું પડ્યું હતું, એટલે 6 મહિના સુધી અમે અમૃતામાં રાખ્યો હતો અને 1.5 વર્ષ સુધી અમે ઘરે એની સારવાર રાખી હતી. અત્યારે એની ફિઝિયોથેરાપી અને બધું એની સારવાર ચાલુ છે. એમાં અમારે અત્યારે 25 લાખ જેટલો ખર્ચો તો થઈ ગયો છે, અને એમાં અમે એની મૌલિક રાજાણી અને મોહિત રાજાણી પાસેથી અમે 10 લાખ લીધેલા હતા, એમાં અમે 8 લાખ એને પરત કરી દીધા છે. છતાં પણ અમારી ઘરે આવીને એમ કહે છે કે અમને 70 લાખ આપો, આ રીતની માગણી કરીને અમને ધમકી આપે છે, અને આજ સુધી અમારી FIR એકે વાર દાખલ થઈ નથી. શું કહે છે? તમે જાઓ છો ત્યારે પોલીસ શું કહે? ત્યારે એ સમાધાનની વાત કરે છે, પોલીસ એવી કરે, કારણ કે એની સાથે નામાંકિત વ્યક્તિઓ છે, જેથી અમારે FIR દાખલ થતી નથી. ઉપર મારું નામ આદિત્ય વસોયા છે. આ લોકોના રિલેટિવ્સ બધા નામાંકિત વ્યક્તિઓ છે,
બાર એસોસિએશનના પ્રમુખ, નામાંકિત બુકી છે, એમના જમાઈ છે, આ જે મારા આરોપીઓ છે એ લોકો. ઘણી વખત અમે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને પોલીસ કમિશનર ઓફિસે ઘણી વખત ફરિયાદ કરેલી છે, તેમ છતાં આનો કોઈ ઉકેલ આવતો નથી અને વારંવાર રસ્તામાં પણ ધમકી આપે છે જ્યારે મળે ત્યારે. કોણ બુકીન ક્યાં બાર એસોસિએશનના પ્રમુખ, નામ શું? એ તમે તપાસ કરી લેજો બધા, હું અત્યારે નામ નહીં આપી શકું એમના. મેં એની પાસેથી કટકે કટકે 8-10 લાખ રૂપિયા લીધેલા હતા, જે મેં એને વ્યાજ પેટે ચૂકવી પણ દીધા છે, પણ તેમ છતાં અલગ અલગ નામના મારી પાસે 5 લખાણ કરાવી લીધેલા છે, 11 કોરા ચેક પડાવી લીધેલા છે અને 66 લાખ રૂપિયાની હજી ઉઘરાણી કરે છે મારી પાસે. ક્યાં બુકી છે એ તો કહી શકો ને તમે? બુકીનું અત્યારે નામ નહીં આપી શકું. કોણ? બારના પ્રમુખ. બાર એસોસિએશનના પ્રમુખ છે રાજકોટના, એમના કાકા. અને એ લોકો એમ કહે છે કે અમારી ઉપર કોઈ ફરિયાદ દાખલ નહીં થાય, અમારે કોઈ વાળ પર વાકવો નહીં કરી શકે એવી રીતના અમને કહે છે. નામ નહીં આપી શકું. ઓકે.